ओके नमस्कार विद्यार्थी मित्रों क्वेश्चन पेपर 3 विभाग बी धातुनी बेसिक मिस्टेक छे प्रिंटिंग मिस्टेक छे प्रश्न आम छे જોઈ લેજો ધાતુની બેજ સાથે પ્રક્રિયા ઓકે બેઝિક ને બેઝ સાથે તો તમને ખબર હોવી જોઈએ મિત્રો કે ધાતુની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય તો પહેલા પોઈન્ટમાં શબ્દમાં વર્ણન કરવાનું શું કે ધાતુની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી બને છે બીજા પોઈન્ટમાં એનું શબ્દમાં સમીકરણ ધાતુ પ્લસ બેઝ ગીવ ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ હવે ઉદાહરણ આપવાનું પણ ત્રીજા પોઈન્ટમાં વર્ણન આવશે અને ચોથા પોઈન્ટમાં સમીકરણ જેમ કે આ ઝિંક ધાતુ છે ZN એની આ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ધાતુ બેઝ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા કરશો બહુ મહત્વપૂર્ણ પદાર્થ એક માર્કમાં પણ પૂછાય છે Na2ZnO2 પ્લસ H2 હાઇડ્રોજન વાયુ અને આ જે બન્યો એનું નામ છે સોડિયમ ઝિંકેટ બે સંતુલન કરીએ સોડિયમ બે પૂરું ઓક્સિજન બે તો બે હાઇડ્રોજન બે હવે પહેલા પોઈન્ટમાં મેં તમને શું કીધું પહેલા પોઈન્ટમાં લખવાનું કે ધાતુની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે બીજા પોઈન્ટમાં એનું શબ્દમાં સમીકરણ આપો કે ધાતુ પ્લસ બેઝ ગીવ ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ ત્રીજા પોઈન્ટમાં આ સમીકરણનું વર્ણન કરો કે ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ઝિંકેટ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ચોથા પોઈન્ટમાં સમીકરણ આપી દો બે માર્ક મળી ગયા ખીચામાં તો મિત્રો બહુ નાનો પ્રશ્ન છે પણ ક્યારેક પૂછાતો પ્રશ્ન છે ને યાદ રાખજો આમાંથી તમને સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર પૂછાઈ શકે છે તો તમને ખબર હોવું જોઈએ Na2ZnO2 આભાર